એક કાચબા અને કાચબીનું અદ્ભુત ભજન કવિ ભોજલ રામે લખેલું છે ફતેપુર ગામ છે અમરેલીની બાજુમાં ત્યાંના એક રામ કવિ થઈ ગયા બહુ મહાન હતા એણે કાચબા કાચબીના ભજન ઉપરથી વિશ્વાસ વિશેની ભજન લખેલું છે એક જીવની વાત છે સ્ત્રી અને પુરુષની આલોકમાં એવા હોય સ્ત્રી અને પુરુષ માયારૂપી પારાધીએ સંસારરૂપી હાંડલીમાં નાખ્યા અને અજ્ઞાનતાનો તાપ કર્યો અને વિશ્વાસરૂપી સંત મળે તો ઉગરી જવાય ને અજ્ઞાનરૂપી અંધારામાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવે એવી એક જીવ ઉપરથી વાત છે પણ કાચબા કાચબીનું ભજન લીચ્યું છે પહેલાં આપણે વાત સાંભળી લઈએ ને પછી ભજન સાંભળીએ જો એક તળાવમાં કાચબો ને કાચબી રહેતા હતા આપણને વિશ્વાસ ભગવાનમાં રાખવા વિશેનો આ પ્રસંગ છે ઓ કાચબોન કાચબી તળાવમાં રહેતા હતા અને પાછા ભગવાનના બે ભગતો ભજન કરતા હતા એક દિવસ એને ભારતની પવિત્ર ભૂમિના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ છે મનમાં એમ છું હાલો ને આપણે યાત્રા કરવા જઈએ દ્વારિકા મથુરાન અયોધ્યાન બદ્રી કેદાર આ બધા ભારતના બહુ મહાન તીર્થો છે આપણે હાલો હાલો જાત્રા કરવા જઈએ ત્યાં પણ નદીઓ છે પાણી છે આપણે પાણી વગેરે ન રહી શકીએ તો પાણીમાં રહેનારા એટલે આપણને ત્યાં પાણી મળી રહેશે ત્યારે કાચબાભાઈએ જાત્રામાં જવાની વાત કરી તો કાચબી બેન કહે છે તો જાત્રાએ જવું હોય કે ભાતું તો કરવું પડે ને કે આ તો કે હું ભાતું કરી લઉં કાચબો કે ના ના આપણે કાંઈ ભાતું કરવું નથી ત્યાં તો મારો વાલો પ્રસાદની અને જમવાની બધી સગવડ કરી દેશે ભગવાન ઉપર ભરોસો રાખીને જાત્રા કરશું ભગવાન આપણને બધી પ્રસાદની વ્યવસ્થા કરી દેશે આપણે કાંઈ સાથે ભાતા લઈ જવા નથી કોણ ઉપાડે આપણા દેહ નાના આપણે ઉપાડવું કેમ ભાતાની જરૂર નથી સંતો ભક્તોના દર્શન કથા વાર્તા એ પવિત્ર નદીઓમાં સ્નાન બધું મળશે પાણીમાંથી બારા પૃથ્વી ઉપર આવ્યા હો હાલો જાય એ પૃથ્વી ઉપર હાલવા માંડ્યા પાણીમાં રહેનારા તે એક જંગલમાંથી પસાર થયા ને તે એક પારાધી ભાળી ગયો પારાધી તો શિકાર કરવા નીકળ્યો હતો તો અને કાસબો ને કાસબી બે વાતું કરતાં કરતાં હેલા જતા હતા ને તે પારાધી કે લે માળા ક્યાં ઉપડ્યા અને ક્યાં જવું હશે પાણીમાં રહેનારા તે પારાધીએ તો પકડ્યા હો બેને બેન પકડી લીધા એક હાંડલામ પૂરી દીધા બાફીન ખા નાખવાની તૈયારીમાં તાપ કરીને આને બાફી નાખવા છે હાંડલીમ પૂરી લીધા અને કાચબો અને કાચબી બે હતા ભગત પણ એક પૂર્ણ વિશ્વાસવાળાને એક ભગવાનમાં વિશ્વાસ નહીં જો ભગત આપણા ઉપરથી જ આ કથા છે ભગવાનમાં કાચબાને પૂર્ણ વિશ્વાસ છે અને કાચબીને જરાય વિશ્વાસ નથી ઘણા ભગતમાં પણ ભગવાનમાં વિશ્વાસ ન હોય તો શું કામનું છે તો કાચબી કકડાટ મંડી કરવા લ્યો હવે આપણે આંડલીમ પૂર દીધા હવે બફાઈ જશું હમણાં હમણાં આપણું મૃત્યુ થઈ જશે અરે રે તમે તો બહુ ભગવાનની વાતો કરો છો કાંઈ આવ્યા નહીં રામ તો સહાયમાં આવ્યા નહીં આપણને પારાધીએ પકડી લીધા તો રામ તો કાંઈ આપણી મદદમાં ન આવ્યા અરે કાચબી તો કકડાટ કરે કાચબો પૂર્ણ વિશ્વાસુ એટલે એને તો ભગવાનની ઉપર વિશ્વાસ વિશ્વાસ નહી હવે ભજન કહાની સાંભળ્યા પછી હવે ભોજલરામ કવિએ ભજન લખ્યું છે આના ઉપરથી કાચબીને હવે કાચબો બે નો સંવાદ આવે છે સાંભળજો કાચબો કહે છે કાચબી કુડી મારા રામૈયાની રીત છે રૂડી કળકળ કળમા તું કાચબી કુડી હે મારા રામૈયાની રીત છે રૂડી કાચબી તું કકડાટ કરમાં અમે બાયું કકડાટ કરવાનું બહુ ટેવ હોય કઈ પણ થાય તો મંડે બોલ બોલ કરવા એટલે કાચબો કહીશ તું કકડાટ માં મારા રામની રીત જુદી જ છે એ જરૂર આપણા અણીને વખતે આવીને ઊભા રહેશે તો વિશ્વાસ રાખ્યો હે બો કાચ બી હે જળ મારે તાતા હતા હરી ના રે દાસ કાચ બી જળ મારે તાને હતા હરી ના દાસ દર્શન કારણે બારણે આવ્યા રાખી પ્રભુનો વિશ્વાસ પારા દિયે નજરે ભાળ્યા દેખતામાં બાંધી વાળા કળ કળમાં તું કાચબી કુડી મારા રામૈયાની રીત છે રૂડી હવે કાસબો કહીશો કાશબી કકળાટ કરો ને કાસબો હું જવાબ આપે સાંભળજો જો કાચબો કહે કાચબીને તું રાખજે જે ધારણ ધીર કાચબો કહે કાચબીને તું રાખજે ધારણ દીર આપણને ઉગારશે આવી આપણને ઉગારશે આવી હે જુગતે જાદવરાય ચિંતા મેલી શરણે આવો મરવા તું ને નહીં દે માવો કળકળ મા તું કાચબી કુડી મારા રામૈયા ની રીત છે રૂડી કાચબો કે તું જરાય બોલ બોલ કર માતું ભજન મિન કરવા કષ્ટના સમયે ભજન કરાય આપણને ભગવાન ઉગારશે ભજન કરીએ તો ઉગારે આમ કકળાટ કરવા થોડા ઉગારે ચિંતા મેં લીધે ભગવાને શરણું સ્વીકાર્યું છે તો એ નહીં આપણને ઉગારે મને તો વિશ્વાસ છે જ કાચબો હિંમત આપે છે હવે કાચબી શું કહે છે વારે ને વારે વારતી હું તો કંથ ન માન્યું કેણ આવ્યા કાળ આવ્યો હવે કોન બચાવે નીચા નીચાચુઢાળો છો કાચ કાચબી કુડી મારા રામૈયા ની રીત છે રૂડી કાચબી કે વારે વારે તમે પતિ દેવ આમ જ કહેતા હો હવે કાળ આવી ગયો હજી ન આવ્યા હવે હું અણીન વખતે નો આવે પછી હું કાચ બહુ કે છે કાચ બા અબળાને ઈતબાર ન આવે કરો કોટી ઉપાય કહ્યું કોઈનું માનતી નથી ગાયું પોતાનું ગાય તારી અવિશ્વાસની વાણી પ્રથમ તારી મત છે પાની કેળ કેળમાં તું કાચ બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી અબળા ને કાંઈ ઊંડી ગતા ગમ નહીં કોટી ઉપાય કરીને તો પોતાનું જ ગાયા કરે સાચી વાત કે નહીં આ કાચબો કઈ છે એ આ બધી એક ગ્રહસ્થાશ્રમમાં રહેલા પતિ પત્નીની જ કહાની છે કાચબા કાચબી ઉપરથી ઓ એક વિશ્વાસ હોય ને એક અણવિશ્વાસું હોય એના ઉપરથી આ ગાથા છે એક સમજાવે છે ને એક માનતા નથી દરેક પતિ પત્ની હોય એમાંથી એક વિશ્વાસવાળા હોય ને એક અવિશ્વાસ હોય એકના ધક્કેથી બધું ચાલતું હોય છે એ કે બાયુને જો પાની હુદ્ધિની બુદ્ધિ હોય પ્રથમ તારી મત છે પાની એટલે હુદ્ધિ જ એટલે એટલે જાજુ વિચારે જ નહીં એટલે કકડાટ કરે જો કાચબો હવે કહે છે ઓ કાચબી કહે છે કાચબી કહે ક્યાં ગયો તારો રાખણ હારો રામ કાચબી કહે ક્યાં ગયો તારો રાખણ હારો રામ પ્રાણ ગયા કેડે આવીને પછી શું કરશે તારો શ્યામ મુવા ટાણે મત મૂંઝાણી તૂટ્યા પછી જાલવું ટાણી કાશવી છે કે રામ ગયા ક્યાં પ્રાણ જાય પછી આવે પછી કામનું મૂવા ટાણે મત મૂંજાણી અત્યારે મુંજારો થાય છે તૂટ્યા પછી શું કામનું પ્રાણ નીકળી ગયા પછી આવ્યા પછી શું કામનું કાચબાનો જવાબ સાંભળો ત્રિકમ હજી ત્રણ લોકમાં મારે તમારો છે આધાર પછી તો ઓલા પારાધીએ હાંડલું મીઠ્યું ચૂલા ઉપર અને તાપ કર્યો અને બળવા મીંડ્યું હેઠે કાચબી કે જો હજી રામ ન આવ્યા હવે પ્રાણ જવાની તૈયારી કાચબો કે મારી પીઠ ઉપર બે જા પણ મારા રામનો એક શબ્દ વાકો ને બોલીશ હમણાં જ આવશે મારા રામ ક્યાંય નથી ગયા અહીંયા જ છે કાચબી કહે ક્યાં ગયો તારો ચાલ્યો ગયો જગદીશ કાચબી કહે ક્યાં ગયો તારો ચાલ્યો ગયો જગદીશ ચાર દિવસથી હાંડીમાં ઓર્યા પૂરા છે ખીચો ખીચ હવે એ માતી જો ઉગરીએ પાણી બારો પગન ભરીએ હવે એ માતી જો ઉગરીએ પાણી બારો પગ ન ભરીએ કળકળ માતું કાચ બી કૂડી મારા રામૈયાની રીત છે રૂડી કાચબી એમ કહે છે કે ભગવાન તમારા ગયા હશે ક્યાં ચાર દિવસથી હાંડી પૂર્યા છે આપણને આમાં ખીચો ખીચ આમાં પૂરાયેલા છે ને આમાંથી હવે જો ઉઘરી જાય ને તો હવે કોઈ દી પાણી બહારો પગ ન ભરીએ હવે કોઈ ત્યાર પછી જાત્રામાં જવાનું હવે નીમ કાચબો હવે કહે છે બળતી હોય તો બેસ મારી પીઠ ઉપર રાખું પ્રાણ બળતી હોય તો બેસ મારી પીઠ પર રાખું પ્રાણ પણ નિંદા ન કર મારા એ માં નિંદા ન કર મારા એ માં મુજને લાગે છે બાણવાલો મારો આવશે વારું આપણને ઉગારવા સારું વાલો મારો આવશે વારું આપણને ઉગારવા સારું કેશવજીએ કરુણા કીધી ને મોકલ્યો મેં ગમલાર કેશવજીએ કરુણા કીધી ને મેં મોકલ્યો મેં ગમલાર અદવચેથી ઉગારી આવા અદવચેથી ઉગારી આવાલે લેશન લાગી વાર ભોજલ કે ભરોસો જેને હે ત્રિકમજી તારશે તેને ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને પછી તો ભગવાને એવો વરસાદ મોકલ્યો કાચબાની પ્રાર્થનાથી તે તાપ ઠરી ગયો અને હાંડીમાંથી બહાર નીકળી ગયા અને જાત્રામાં જવાનું હવે કોઈ દી નહીં જઈ એવું નિયમ લઈ લીધું માટે કાચબો અને કાચબીના આ ભજન ઉપરથી આપણે એ સમજવાનું કે એને કેવો ભગવાનમાં ભરોસો હતો કાચબાને આપણે પણ ભગવાનમાં એવો ભરોસો રાખીએ અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણને પણ ઉગારશે અને પોતાના કરીને રાખશે એવી આ સરસ મજાની ભજનના માધ્યમથી આપણે આ કહાની સાંભળી કાચબા કાચબાની તો ભગવાન પર ભરોસો એ જ સાચી ભક્તિ છે